વંશ નહીં ગોડી હવે શેર માટી મળશે. અરે તારી સંધિની શેતી બોલી ગોડી. જો કદાચ મારો શબ્દ પડે નહીં, મારો શબ્દ પડવા દેતા ના હોય અને સંધિની શેતી માતાને કદાચ આજ નહીં તો કાલે, કાલ હવાર દાડો ઉગે અને એક હારો દીવો કરી અને તેલનો દીવો કરી ચોખાનું નીવી દાલજે અને બે ટાઈમ દીવો ચાલુ કરજે. કદાચ 13-14 મહિના થવા દે તો મારું રૂપાલ તું બોલું ના બોલું. મારું બોલી નું મિથ્યા થાય નહી. કેટલાય લોકોને મારા તરફથી રૂપાલ જોગણી તરફથી 14 મહિના થવાના જીવું, 13 મહિના દીકરો આલી તો માનજે રૂપાલ જોગણી આલે તો. તારી વાતની ખર્ચે દીકરી આજની રોક આજ આપ ભલે રોતી રોતી આવી પણ એક દી કદાચ, એક દી ખોળામાં કદાચ, એક દી ખોળામાં કદાચ, અરે રે કદાચ ગુલાબ ના ફૂલ જેવો દીકરો લઈને ના આવે તો મારું કહેવો ના કામ દીકરા. હસતી હસતી આવીશ, જેને જેને કદાચ રોકડ કરી છે અને રોતા રોતા આવ્યા છે અને હાસા મંદિર હાસા હૃદય થી કદાચ રોકડ હશે ને તો એના પાણ એના ખોળા રૂપાલ જોગણીએ ભર્યા સુધી. તારું રોયલું એળે જવાના દીયું, તારી વસ્તીને ભલે તારા વડીલોને ભાન નથી, તારા વડીલે ભાન નથી, અરે રે કઈ દેવની ખબર નથી પડતી. જા તું મારી હાસી ભાવી ગણી કદાચ, જા મારું બોલીનું મિથ્યા નહીં થાય દીકરા હો, જા 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 મારું બોલીનું મિથ્યા નહીં થાય. મારી એ સપના માએ કીધું હતું કે આ માથાડી મારો વ્યવહાર કર. હા અમે કર્યો. પછી પછી અમે જાહેર થયા તો દેવ દેવના જીવનું સમાધાન બતાવી સોલ્યુશન કરી દે. તારે સફળતા મળી કે ના મળી, તારે ફળ મળે કે ના મળે, તારા ધંધા તો ધમ દુકાન ચાલે કે ના ચાલે, તો મારી મોનતા લેટ સમાલી એટલી વર્ષે લેટ પડી એટલે તારા ધંધા બંધ થાય એટલે તું મોનતા હલવાયો, નહીં તો હજી તું મોનતા તો હલવા ના જાવ. લોકો નંબર લખાઈ લખે ને દેતા હોય દર્શરી લાઈન માં જોતો કરાય સમય. તને સપને અહીં સમાધાન બતાયા, તારે કદર ના થવી જોઈએ દેવની. આખી વર્ષોથી કેટલાય સમય તો તારા દેવ બોલતા હતા, તારા દુઃખના દિવસો હતા, એ દુઃખના દિવસો પર વારું તૂટી ગયા તારે ને તારે તાર ભૂલાય ખરા, સમય કઢાય ખરા. આટલો તારો જવાબ થાય મારી પહાજી પડાવતા હોય એ તો નોમે. દીકરી દીકરી મળ્યા પછી હટી વરજા નોમે પાણો લાવો આલ્યો ખરા.
રશિયાથી. તમારું નામ પ્રભુ? છોકરી બચશે તો પછી મેં મનમાં મનમાં માનતા રાખી કે માં મારા વાઈફને નોર્મલ જરૂરી થાય તો હું સવાર અને ચોક લઈને માથું બનશે એટલું આપીશ. તો તરત જ નોર્મલ જરૂરી થઈ ગઈ અને મસ્ત એવી છોકરી આપી માતાજી. બંનેના જીવ બચ્યા ને? મમ્મી અને દીકરી બંનેના ડબુડી માના આશીર્વાદથી. હા આશીર્વાદ આપ. શું નામ પ્રભુ? કિશોર. કિશોરભાઈ ક્યાંથી આનું? લાંબાથી. લાંબાથી. શું નામ બેન તમારું? સવિતા. સવિતા બેન હું આણંદ થી આવું છું. મારા નામ વર્ષા બેન છે. મારા પૈસા 6 મહિના થી અટકી રહ્યા હતા 25,000. તો મેં ધબુડી માને એક બોટલ દૂધની માની હતી એના હિસાબે મારા પૈસા આવી ગયા. હું પંજાબ જયેશ કુમાર કાંતિલાલ બોલું, નરોડા રહેવાનું. આ છોકરાની બહુ ગુટકાનું વ્યસન હતું. કોને? છોકરાની બહુને ગુટકાનું વ્યસન હતું. આ વ્યસન છોડવા માટે એ ધબુડી માતાની બાધા રાખી. માનતા રાખી તો માતાજી આ ગુટકા બંધ કરી દેશે તો તમારું 2 કિલો 94 માનતામાં આપીશ. હા તો શું ગુટકા છોડી દીધા? બરોબર બરાબર. દીકરાની પુત્રવધુ માટે તમે માનતા માની? પુત્રવધુ માટે. તમાકુ છોડી દીધું? હા છોડી દીધું. બેન હવે ખાવાનું છોડી દીધું? બરાબર. કોણે છોડાવ્યો વ્યસન? ડુબડી માએ. બરાબર. કેટલા વર્ષથી વ્યસન હતું? વ્યસન કિલ્લા ને 1.5 વર્ષથી હતું. બરાબર. માનતા પૂરી કરવા આવ્યા છો? માનતા પૂરી કરવા. શું નામ બેન તમારું? રાધિકા. રાધિકા બેન ક્યાંથી આવવાનું? નરોડા. નરોડા થી. બરાબર. શું નામ બેન તમારું? સાસુ સસરા ગાદી આવે તો ભટિયાની માનો વેડો માનીશ તો એમની માનતા થી આવ્યા એટલે હું ભટિયાની માનો વેડો ચડાવવા. બીજી ચુંદડી ની માનતા એ તો કદાચ એ આવે ને મારા પપ્પા ના આવે તો મારે ચુંદડી ચડાવીશ. તો ચુંદડીની માનતા મારી પૂરી કરજો. અને બીજા વેડાની માનતા કે મેં એવી માનતા રાખી હતી કે મારે 24 કલાક રહેવા જમવાની એવી કોઈ જોબ મળી જાય તો મને હોસ્ટેલમાં રેક્ટરની જોબ મળી ગઈ. કારણ કે મારે રહેવાનું ઠેકાણું નહોતું તો મેં તું માડી અત્યારે અમદાવાદમાં તો આટલા મોંઘા ભાડામાં મારે નોકરી બી નહીં તો હું કઈ રીતે એકલી રહું. તો મને એવી રીતે વ્યવસ્થા કરી આપો કે મને 24 કલાકનું સારી જગ્યા એવી હોય મારા લાયક. તો મને એ બી માડીએ મને શરીરનું ભોળાવની મારા તાકાત હતી. ત્યાર પછી કમળો બધાને કીધો તો ભાઈ કમળો ઉતરાયો. પણ એના પછી મારાથી 1 મહિના સુધી જમાય નહીં તો પછી મને એનાથી અસ્મસા થઈ ગયા. અને પછી ગયા રવિવારે સવારે હું માડી જોઈ આવ્યો પહેલાં હું દવાખાના ગયો હતો. તપાસ કરાવી તો ડૉક્ટરે કીધું ભાઈ મચ્છા એટલા હદ સુધીના છે તો તમારું ઓપરેશન કરાવવાનું કોઈ છૂટકો જ નથી. બરાબર. એટલે સર્જરી કરાવવી જ પડશે તમારે. તો પછી ત્યાંથી હું ઘરે આવીને સીધા માડીને સાનિધ્યમાં આવ્યો.
તો મારાથી ઊભું નહોતું રહેવાતું. આમ ખૂણા મૂકવા બેઠો હતો, આરતીના સમયે પણ મારાથી નહોતું ઊભું રહેવાતું, એ પોઝિશન હતી મારી. પછી મારા પરિવાર કે હવે સર્જરી કરાવી દો, તમે દવા લાવી દો, ને તો પ્રોબ્લેમ થઈ જાય તો શું કરશું. મેં કહું હવે જીવ તો મારું મારી છે, મારી જોડે મારા કોઈ ચિંતા કોઈ દવા કોઈ કરી જ નહીં મારે. તો એ સમયે 2000 રૂપિયાની દવા લાવ્યા. 2000 પહેલાંમાં ફરીવાર બીજી 1000ની દવા લાવ્યા. હજી એ દવા એમને પડી છે, એના રિપોર્ટ બધું એમને 5-6% લોહી છે મારામાં, પણ મેં ગોળી કરી નહીં. અને મેં માડી પર ભરોસો રાખ્યો. તો આજે માડી હું તો તમારા સ્વાગતમાં નાચવા માટે નાચતો નાચતો માડી તમને લેવા આવ્યો છું. અને આજે તમારી મને કોઈ જાતનું થાક કે તકલીફ કશું નહીં. અને આજે હું જમું આ 3 દિવસથી પેટ ભરીને જમું છું. અને મને આ શરીરની અંદર એટલો બધો આરામ નથી, સુખ નથી. તમારી તમારી કૃપા તમારી દયા તમારા. બાકી 5% લોહીમાં કોઈ ઊભું થાય નહીં. અને મારું ઓ નેગેટિવ લોહી છે ને, કે તમારું લોહી બી નહીં મળે. ભાઈ ઊભા કરી નાખ્યા છે તો મારીએ મને ઊભો કરી દીધો. મને આંતે નાચતા નાતા માણી સ્વાગત કરવા આવ્યા. નાચતો નાતો હું મારીના તે અધિયાત પર સ્વાગત કરવા આવ્યો. તો મારી પત્નીએ તમારો ગરબો માને તો મારો ડુલ્યો માનતાનો. હા માનતાનો. તો મારી એક ડુલ્યો અંશી ભર સુધી અગર બધી સ્વીકાર કર્યો મારા. શું નામ પ્રભુ? મારું નામ પરમાર રાજુભાઈ છે. હું નરોડાથી આવું. બરાબર. એટલે માનતાનો ગરબો તમે ઊભા થઈ જાવ એનો. બરાબર.6 વર્ષનો કોણે મટાડ્યો? ડબુડી માએ. બરાબર. માનતા પૂરી કરવા આવ્યો? માનતા પૂરી કરવા આવ્યો. મારે માનતા સુધારજો મારી. શું નામ બેન તમારું? શારદાબેન. ક્યાં થી આવવાનું? સંતરામપુર. મારું નામ ચિરાગ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ છે. હું હાથીજણથી ઘોડાસરથી આવું છું. મેં માની માનતા માની હતી કે છેલ્લા 6 વર્ષથી મારું ઘર થતું નહોતું, તો માડીની મેં માનતા માની. તો માડીએ મારું કામ 1 જ મહિનામાં પૂરું કરી દીધું. આ માનતા માની એના 1 મહિનામાં પૂરું થઈ ગયું. અને બીજું કે માડીને શું કામ પૂરું થયું? મારું પોતાનું ઘર જે લેવાનું હતું ને એ મેં લઈ લીધું. અને એ બી એવી રીતે કે મેં માતાને કહ્યું હતું, મા ડબડી માને કહ્યું હતું કે મા મને મારા એરિયામાં સારી જગ્યાએ સારી લોકાલિટી સારું લોકેશન આવે અને આપણા બજેટમાં આવી જાય એ રીતનું મકાન જોઈએ છે. માએ આપણા બજેટમાં આવે એવું મકાન અપાઈ દીધું. અને મેં માનતા જેવા લોકેશનમાં જોતું હતું એરિયામાં એવા લોકેશનમાં જોતું હતું, હાથીજણમાં જોતું તો હાથીજણમાં જ મળી ગયું. બરાબર. કેટલામાં લીધું? 37,75,000 માં. બરાબર. 37,75,000 માં કોણે લઈ આવ્યું? ડબડી માએ. બરાબર. અને કઈ જગ્યાએ? હાથીજણ. બરાબર. શું નામ સોસાયટીનું? શ્રી SR આઈકોન. બરાબર. અને બીજું મેં માતાને કીધેલું કે માં આપણે હપ્તેથી મકાન નથી જોઈતું, તો તું એવું સેટિંગ કરજે કે આપણે હપ્તા ભરવાનો દિવસ ના આવે. તો માડીએ બધા પૈસા રોકડામાં મકાન અપાવ્યું. 1 રૂપિયો વ્યાજ, 1 રૂપિયો લોનનો લેવો નથી પડ્યો. પ્લસ ઘરનું જે નાનું અંતું કામ હતું એ બી એ બજેટમાં પૂરું કરાવી દીધું. પટેલ ભરતકુમાર વિહારી. હા. ક્યાંથી આનું? આણંદ. હા. અને મારા એક લંડનના કપલનું પરમિટવાનું કામ થયું હતું. શું થયું? લંડનનું પરમિટનું કામ થયું હતું. 5 વર્ષના વિઝા મળી ગયા. ગઈકાલે રાત્રે પહોંચી ગયા પછી લોકો માતાજીનું શણગાર કરી જઈશ. તો આજે માડી હું તમારો શણગાર લઈને આવ્યો છું. તો પ્રેમથી સ્વીકારજો. તમારો ધંધો છે? બિઝનેસ છે? ધંધો છે. શેનો? વિઝા કન્સલ્ટન્સી. વિઝા કન્સલ્ટન્સી. અને તમારા જે એને વિઝા તમારી જોડે લેવડાયા એને મળી ગયા વિઝા? હા, મળી ગયા અને પહોંચી ગયા ગઈકાલ રાત્રે. ક્યાં પહોંચી ગયા? લંડન. લંડન. તમે કોની માનતા માની હતી? ડબડી માની. એટલે આજે માનતા પૂરી કરવા આવ્યા. બોલતા હોય તો જાતે બોલતા હોય. માતાજી.
છોરું કચોરું થાય માવતર કમાવતર ના થાય માં દયા કરી માવતર કમાવતર ના થાય જીના જીના કોમ કરે એ કોઈ દેખાતા નથી શું ભૂલ મારે છોડી દેવાની શું કરી ફીલી થયા છું નહીં કોઈ ની કોઈને ફીલી ને કોમ કર્યા ખરા એ છતાંય મારી મોનતા લેટ આલો માડી માટે ગાદી લાયા ટબુડીમાં માટે ફરકથી શું નામ પ્રભુ શૈલેશ ક્યાંથી આનું અમદાવાદ નાગરવેલ મારી માનતા એ હતી કે મારા દીકરાનો દીકરો અમેરિકામાં એના કિડનીના નીચે નસ બ્લોક હતી શું થયું બેન નસ બ્લોક હતી કોની તમે અહિયાં માનતા માની અને દીકરા દીકરો ક્યાં શું હતું એને નસ બ્લોક હતી કિડની નીચે બરાબર તો હવે શું થયું નોર્મલ થઈ જ નોર્મલ થઈ ગયું એટલે તમે માનતા પૂરી કરવા દીકરા દીકરો કેટલા વર્ષનો બે મહિનાના દીકરાને મટાડ્યું ડબુડીમાં એ શું નામ દીકરાનું રામ રામ નીલકંઠ અને દીકરા દીકરાનું નામ છોકરા મારા દીકરા નામ સચિન સચિન કઈ જગ્યાએ સારું કર્યું કયા દેશમાં અમેરિકા અને તમારું નામ અમદાવાદથી લીલાબેન અમદાવાદ રામ રામ માડી હું કડાથી આવું છું ક્યાંથી કડાથી કડાગામ મારા બાબાને 3 વર્ષથી એ ઊંઘમાં ચાલતો હતો2 મહિનાથી એને ઊંઘમાં ચાલતો નથી અને બધું મટી ગયું છે એને માનતા માની કરી નાખી હતી મેં અને એને દર્શન કરવાની માનતા રાખી હતી મેં તો હું જયારે રજા ઉપર આવે માડી મારા ઘરે પર પધાર્યા હતા પણ એ દિવસે નતો આવે બીજા દિવસે સવારે આવે એટલે પછી આ રવિવારે એને સ્કૂલે જવાનું હતું તો પણ અમે હોસ્ટેલમાં મૂકવા તો પણ અત્યારે કાલે મૂકવા જવાનું પણ આ દર્શન કરવા એને લઈને આવ્યો છું મારી એનું દર્શન કરાવજો અને મારી દાદા માનતા શું નામ દીકરાનું દીકરાનું નામ માનતા શેની માટે કોને દીકરાની ક્યાં દીકરો તમારો હા પછી એટલે સગાઈ થઈ જઈ બહુ આવી જઈ પણ અમને ખબર નથી કે આ જગ્યાએ છે એટલે શું થયું પછી માનતા માની દો માનતા માની એટલે હગાઈ થઈ જઈ બહુ આવી જઈ લગને થઈ ગયા અને દીકરી આવી જઈ 2 વર્ષની થઈ ગઈ દીકરાના ઘેર દીકરી આવી 2 વર્ષની થઈ ગઈ બરાબર 2 વર્ષની થઈ ગઈ નાજે તમે માનતા પૂરી કરવા આવ્યા આજે માનતા પૂરી કરવા કેટલો લેટ થયું 3 વર્ષ લેટ શું નામ તમારું લાગુબેન તમારા દીકરાનું અજય ક્યાંથી આવવાનું વંદે માત્ર એટલે ક્યાં ગોતા ગોતા વંદે માત્ર અમદાવાદ
માનતાથી લગ્ન થઈ ગયા, સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, એમના ઘરે 2 વર્ષની દીકરી પણ થઈ ગઈ અને ત્યારે આજે માનતા પૂરી કરવા આવ્યા. કોની માનતા માની હતી? બરાબર, એટલે ભેંસ સારી થઈ ગઈ તમને, એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા છો. માનતા પૂરી ક્યાંથી આવવાનું દાદી? આમસરણ. કઈ બાજુ આવ્યું? ખેડા જિલ્લામાં. અને શું નામ તમારું? મધુબેન.